આપણા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. જય માતાજી બધાને. આજનો બ્લોગ આપણે શાળા નો પછી સ્ટાર્ટ કરીએ છીએ. અમે જઈએ છીએ ગોપનાથ. બધા શેની માટે આપણે જઈએ છીએ? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. આપણે જઈએ છીએ દશા માની મૂર્તિનું વિસર્જન કરવા. તો ચલો અમે નીકળીએ છીએ ગોપનાથ જવા માટે. અહીંયા હોટલે પહોંચ્યો તો આપણી ગાડી તૈયાર છે, કેમ કે અહીંયા જે મૂર્તિ લાવવામાં આવશે ને ઉપર અફડાશે બધા દરવાજે, એટલે ગાડી હું પાછળ લઈ જાઉં છું જ્યાં અમારી રૂમ છે ને ત્યાં. આજે પાછળ લો વી, ચલો આપણે નીકળીએ. કેમ કે કરેટામાં થોડુંક આમ ઊંચા થાર આવે ને, થાર એમાં થોડુંક ઊંચું લેવલ આવે તો એમાં વિડીયો સારો બને. અમે સારો જ બને પણ હવે તોય છતાં બસ જો રૂમે ત્યાં એક જેટલી પહોંચાડી દઉં એટલે રેડી રેડી. પાછળનો ગેટ આવી રહ્યો, મમ્મી ખુદ ગેટ ખોલવા આવેલા હતા. ચાલો બંધ, હું કામ કરે, નીકળવાનું છે હજી. ખાલી ચાવી દે, એમ ગેટ ને બંધ કરવાનું કીધો. હવે બધા આવી જાઓ, પેલા આવી ગયા છે ગાડીમાં. મમ્મી આમ સામે છે, મમ્મી એવા લગાવી છે થોડી, અને આપણે એક આપણે હજી એક વિડીયો તો એમાં 1000 વ્યૂ થઈ ગયા છે, તો બધાને ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. અને ફટાફટ ફટાફટ મારી ચેનલ મોનેટાઇઝ થઈ જાય, ફટાફટ ફટાફટ, બરોબર ને? હા, ખાસ મિત્ર ભૌદીપભાઈ આવે છે આપણી જોડે. ભૌદીપભાઈ લઈ લીધા છે. ભૌદીપભાઈ ગયા કાકા. હલો ભાઈ, ભૌદીકભાઈ ના કાકા પૂછવા ગયા હતા પણ એને હા પાડી છે કે ભૌદીકભાઈ ને લેતા જાઓ, એટલે આપણે ભાઈ લેતા જઈએ છીએ. તો જાજો, ટાઈમ ખોટી નથી કરવાનું, કેમ કે હોટલ નું કામ થશે ને પાછું. એટલે આપણે નીકળી ગયા છીએ તળાજા થી. બહુ વચ્ચે નો વ્યૂ નહી લઉં કારણ કે વિડીયો પાછો લોંગ થઈ જશે. વાતાવરણ એ વરસાદ જેવું થઈ ગયું છે, વાદળો જો તમને આમ કાળું કાળું દેખાતું જશે. ભરતી થઈ ગઈ છે થોડી થોડી, આ સાઈડ ના ગાળામાં ઓછી છે. હજી આગળનો ગાળો છે ને બીચ ઉપર એક જેટ, ત્યાં આગળ રસ્તો છે ને ત્યાં વધારે છે ભરતી. મનીષા લઈ લીધી છે દશામાની મૂર્તિ, બા પાછળ છે અને હું દીતુ બે જોડે છીએ. મંદિરે વધારે ગીર્દી છે જો.
નહીં, અમારે દીધું છે પણ અમારે તું તો નથી થાકી, દીધું થાકી કે હજી તો પબ્લિક આવકમાં જ છે, પબ્લિક જોરદાર આવે છે બધું. તમારે દરિયા ખાટ, તમારે ગામના દરિયા ખાટ આપવું. દરિયામાં પધરાવવા માટે ફૂલ, આપણે જે આપણે 10 દિવસ ના ભેગા કર્યા હતા ને એ ફૂલ ને એવું બધું પધરાવવા જઈએ છીએ. સાથે લાડવા ને એવું બધું લાવેલા હતા એ બધું પધરાવીએ છીએ. તો જય દિશામાં બધું પધરાવી દીધું છે. આ લાઇટ હાઉસ છે ભૂપનાથનો, દરિયો છે આ ટાઈપનો. શ્રી રામ નમો તરતો પથ્થર, પથ્થર છે એક, આમાં બે છે આમ તો. બાર જ્યોતિર્લિંગના દર્શન કરે છે બધાય, પહોંચી ગયા છીએ આપણે જ્યોતિર્લિંગ. આ રીતના આપણે કંઈક ગોપનાથ મહાદેવ મંદિરે આ રીતના કંઈક લુક આપ્યો છે. કેદારનાથથી માંડીને બધી મૂર્તિઓનું આ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જોઈ શકો તમે બારે બાર જ્યોતિર્લિંગ. બોલો બોલો, જય ભોળાનાથ. મને ઓળખો કે તમે? મોચે ઉતરાઈ લીધો ને હવે તો? એવું છે તો કરો ભોળાનાથ ના દર્શન, બીજું તો હું હાજી જેમ નો રહી જતા નહીં. હલો જય ભોળાનાથ. ભોળાનાથની પ્રસાદી તો લેવી જ જોઈએ બધાએ. ચૂરમાના લાડુ હોય છે, રીંગણા બટેટાનું શાક હોય છે, રોટલી હોય છે. અમે તો ભોજન નથી કર્યું, તો તમે બધાએ ક્યારેક જે મહાદેવના મંદિર બાજુ આવે વાર તહેવારમાં સાચા માઠમ છે લ્યો પ્રસાદી બધાએ. તો વિડીયોને હવે આપણે અહીંયા એન્ડ આપશું, મળીએ કાલ બીજા નવા બ્લોગમાં નવી શરૂઆત પ્રમાણે. કેમ કે આપણે વિડીયો જે હમણાં જ ચાલુ કર્યા છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.